નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિનેશ આરેજા આજના વિડીયોમાં ધોરણોના તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આપણે ધોરણોમાં પ્રકરણ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળોનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણો પોઈન્ટ જે છે એ છે ખિલાફત આંદોલન. હવે જો કે જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એમાં જે તુર્કી નામનો જે દેશ છે તે જર્મનીના ગ્રુપમાં હતો. કોના ગ્રુપમાં હતો? જર્મની. અને આપણે ફરીથી પ્રથમ વિશ્વયુદ્ધ તમે જોયા કરો તો જર્મનીનો રાજા વિલિયમ કેસર બીજો જે પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બને, બરોબર છે. હવે પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્ક નામનો દેશ હતો, તો તુર્કી, બરાબર, તુર્કી જર્મનીના પક્ષે જોડાયેલો હતો. આ યુદ્ધમાં આપણે જાણીએ છીએ કે જર્મની આંદોલનને ટેકો આપવાનું
કોઈ પ્રતિ દે રાખો આપણા દેશમાં કેમ કે 1906 માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી બરોબર છે મોલેમિટના સુધારા થયા હવે એના કારણે આપણા દેશમાં હિન્દુ મુસ્લિમ એકતા છે દિવસે ને દિવસે ઘટવા લાગી છે તો આપણા દેશમાં ફરીથી હિન્દુ મુસ્લિમ એકતા સ્થાપાય એ મજબૂત બને તે માટે ગાંધીજીએ કોંગ્રેસને આ આંદોલનમાં ટેકો આપવાનું જણાવ્યું અને કોંગ્રેસના ટેકાના કારણે કોંગ્રેસે જે ટેકો આપ્યો એના કારણે આ આંદોલન ભારત સમગ્ર ભારતમાં ફેલાયું તો આ આપણો ખિલાફત ફરીથી એની ચર્ચા કરીએ છીએ સૌથી પહેલા જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એમાં તુર્કી જર્મનીના પક્ષે હતું બરાબર છે સમગ્ર જર્મનીનો પક્ષ હારી ગયો એટલે તુર્કી પણ હારી ગયો તુર્કીનો પરાજય થયો ઇંગ્લેન્ડનો સામેનો ગ્રુપ ઇંગ્લેન્ડનો હતો ઇંગ્લેન્ડનો વિજય થયો એટલે તુર્કી ને ઇંગ્લેન્ડ વચ્ચે સેવરલ મુકામે સંધિ થઈ જેને સેવરલની સંધિ કહેવામાં આવે છે આ સંધિ તુર્કી માટે ખૂબ જ અન્યાયી અને કડક સાબિત થઈ હવે એ સમયગાળામાં તુર્કીનો જે સુલતાન હતો એ સમગ્ર મુસ્લિમ જગતનો મુખ્ય ધર્મગુરુ હતો જેને આપણે ખલીફા કહીએ છીએ તો એની પાસેથી ખલીફા પદ પણ છીનવી લેવામાં આવ્યું હવે આ જે ઘટના બની એનો વિરોધ કરવા માટે ભારતના મુસ્લિમોએ આંદોલન શરૂ કર્યું જેને આપણે ખિલાફત આંદોલન કહીએ છીએ આ ખિલાફત આંદોલનના બે નેતાઓ હતા જે અલી બંધુઓ તરીકે જાણીતા છે મૌલાના શૌકત અલી અને મૌલાના રહેમત અલી હવે આપણા દેશમાં હિન્દુ મુસ્લિમ એકતા ફરીથી મજબૂત બને તે જરૂરી હતું અને એ માટે ગાંધીજીએ કોંગ્રેસે આ આંદોલનને ટેકો આપવા જણાવ્યું અને કોંગ્રેસના સપોર્ટના કારણે આ આંદોલન સમગ્ર ભારતમાં ફેલાયું હવે આપણે એથી આગળ વાત કરીએ તો મિત્રો તો આપણો બીજો મહત્વનો પોઈન્ટ છે સરકારનું આંદોલન અસહકારનું આંદોલન તો મિત્રો ઈસવીસન 1920 માં નાગપુરની અંદર કોંગ્રેસનું અધિવેશન મહાસભા જેને કહીએ છીએ એ બોલાવવામાં આવ્યું 1920 માં નાગપુરમાં કોંગ્રેસનું અધિવેશન બોલાવવામાં આવ્યું આ અધિવેશનની અંદર જે આપણે અગાઉ તમે જો અભિનંદન વિડીયોમાં જલિયાવાલા બાગનો હત્યાકાંડ આપણે ભણ્યા છે એમાં પણ કહ્યું કે જલિયાવાલા બાગના હત્યાકાંડે અસહકારના આંદોલન માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરી અને જલિયાવાલા બાગના હત્યાકાંડથી ગાંધીજીને ખૂબ જ દુઃખ અને આપણે એ પણ વાત કરી કે ગાંધીજીને અંગ્રેજો પ્રત્યે જે થોડી ઘણી પણ શ્રદ્ધા હતી એ નાશ તો જલિયાવાલા બાગના હત્યાકાંડ પછી ગાંધીજીએ નિર્ણય કર્યો કે કોઈ જોરદાર આંદોલન ચલાવીએ તો આ અધિવેશનમાં ગાંધીજીએ ઠરાવ પસાર કર્યો સરકારના આંદોલનનો જેને મંજૂરી મળી અને નક્કી કરવામાં આવ્યું હવે એક અસહકારનું આંદોલન શરૂ કર્યું ઓકે હવે આ આંદોલનનો મુખ્ય હેતુ શું હતો તો એ કહી હતો કે ભારતમાં રહેલી જે બ્રિટિશ સરકાર છે એને તમામ બાબતોમાં સહકાર ન આપવો સહકાર ન આપવો એટલે અસહકાર ગણવામાં આવે ભારતમાં રહેલી બ્રિટિશ સરકારને તમામ બાબતોમાં સહકાર ન આપવો એટલે અસહકાર ગણાય છે એ અસહકાર કહેવાય છે બરોબર છે હવે બીજી વાત તમને સમજાવી દઉં મિત્રો ગાંધીજી અહિંસાના પૂજારી હતા બરોબર છે એટલે એમના આંદોલનો સંપૂર્ણપણે અહિંસક હતા ગાંધીજી દ્વારા જેટલા સત્યાગ્રહો કરવામાં આવ્યા જેટલી ચળવળો ચલાવવામાં આવી કે પછી જેટલા આંદોલનો કરવામાં આવ્યા આ તમામ આંદોલનો અહિંસક હતા બરોબર છે તો અહીંયા આગળ તમે એમ પણ લખી શકો અહિંસક અસહકારનું આંદોલન પરંતુ આપણે જાણીએ છીએ બધા કે ગાંધીજી અહિંસાના રસ્તા ઉપર જ ચાલનારા હતા માટે એમના તમામ આંદોલનો અહિંસક કહી શકાય છે હવે આ જે આંદોલન જે શરૂ થયું એના મુખ્ય બે પાસાઓ હતા એક રચનાત્મક એટલે કે
હકારાત્મક અને બીજું ખંડનાત્મક એટલે કે નકારાત્મક પ્રતિ સમજો વિદ્યાર્થી મિત્રો ગાંધીજી દ્વારા જે સરકારનું આંદોલન શરૂ કરવામાં આવ્યું 1920 ની અંદર આ આંદોલનના મુખ્ય બે પાસાઓ હતા રચનાત્મક પાસું અને ખંડનાત્મક પાસું એટલે કે હકારાત્મક પાસું અને નકારાત્મક પાસું આ બંનેને જરા જોઈએ હવે જો આપણે હકારાત્મક એટલે કે રચનાત્મક પાસાની વાત કરીએ હકારાત્મક પાસાની આપણે વાત કરીએ મિત્રો તો આ હકારાત્મક કે નકારાત્મક પાસા મુજબ આપણા ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા સ્થાપિત ખાદી પ્રચાર કરવો અસ્પૃશ્યતા નિવારણ દારૂબંધી રાષ્ટ્રીય શિક્ષણ આપવું આ ઉપરાંત સ્વદેશી પ્રચાર કરવો લોકોને ઠેર ઠેર રેડિયો વાર્તા કરવા અને ટીડક સ્વરાજ્ય ખંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા તો આ આવા કાર્યક્રમોનું આયોજન કરવું જે રચનાત્મક પાસું ગણાય છે અથવા તો હકારાત્મક પાસું ગણાય છે હવે આ આંદોલન દરમિયાન શું કરવું તો એ હિન્દુ મુસ્લિમ એકતા સ્થાપવા માટેના પ્રયાસો કરવા આપણા દેશમાં ખાદી પ્રચારને વધુ ને વધુ લોકો ખાદી ઉપર ભાર મૂકે ખાદી અપનાવતા થાય આપણા દેશમાં જે અસ્પૃશ્યતાની સમસ્યા જે હતી બરોબર છે એ દૂર થાય લોકોને દારૂબંધી દારૂ પીતા અટકાવવા રાષ્ટ્રીય શિક્ષણ આપણી શાળા કોલેજો શરૂ કરવી જેને આપણે રાષ્ટ્રીય શિક્ષણ કહીએ છીએ મિત્રો સ્વદેશી વસ્તુઓનો વસ્તુઓ વાપરવાનો આગ્રહ કરવો સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કરવો લોકોને ઘેર ઘેર રેડિયો વાર્તા કરવા લોકોને ઘેર ઘેર અહીંયા ઘેર ઘેર લખ્યું છે આપણે તો ચલો ઘેર ઘેર લખી નાખે લોકોને ઘેર ઘેર રેડિયો વાર્તા કરવા અને ટીળક સ્વરાજ્ય ખંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા વગેરે જેવા કાર્યક્રમોનો સમાવેશ એ ઘટનાત્મક એટલે કે હકારાત્મક પાસામાં કરવામાં આવે હવે જ્યારે આપણે એના ખંડનાત્મક એટલે કે નકારાત્મક પાસાઓની જો વાત કરીએ તો એમાં સરકારની તમામ બાબતોમાં અસહકાર આપવો એની વાત કરવામાં આવી છે જેમ કે સરકારી નોકરીઓ અને ધારાસભાનો ત્યાગ અંગ્રેજી શિક્ષણ આપતી જે શાળા કોલેજો હતી એનો ત્યાગ બરોબર છે અંગ્રેજી શિક્ષણ આપતી શાળા કોલેજો હતી એનો ત્યાગ એટલું જ નહીં પણ સરકારી સમારંભો અને સરકારો દ્વારા જે ટીકાઓ આપવામાં આવે ટીકા લખિતા અથવા તો સરકાર દ્વારા જે ઉપાધિઓ મળી હતી એનો પણ ત્યાગ સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓમાં જે સભ્યો હતા એમને પોતાના હોદ્દાઓનો
तो आ બધી બાબતોનો સમાવેશ કે ખંડાત્મક કે નકારાત્મક ભાષામાં કરવામાં આવે છે સરકારને કેવી બાબતોમાં સહકાર આપવાનો તો કે સરકારી નોકરીઓ છોડી દેવાની ધારાસભાઓ નો ત્યાગ કરવાનો શાળા કોલેજોનો ત્યાગ કરવાનો સરકારી સમારંભો એકાબો અને સરકાર દ્વારા જે ઉપાધિઓ આપવામાં આવી હતી એનો પણ ત્યાગ કરવાનો અને એકાબો એટલે કીધા સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કામ કરતા જે સભ્યો હતા એમણે પણ પોતાના હોદ્દાઓનો ત્યાગ કર્યો તો આટલા એક નાટક ભાષા હતા હકારાત્મક ભાષા તો અહીંયા આપણે પ્રશ્ન એવો પૂછાય મિત્રો કે અસહકારના આંદોલન વિશે સમજાવો તો આ કઈ વસ્તુનો સમાવેશ થાય બરાબર તો ફરતે ધ્યાન આપો અસહકારનું આંદોલન 1920 માં શરૂ થયું એ માટેની પૂર્વ ભૂમિકાની વાત કરીએ તો 1920 માં નાગપુરમાં કોંગ્રેસનું અધિવેશન બોલાવવામાં આવ્યું આ અધિવેશનમાં ગાંધીજીએ અસહકારનું આંદોલન ચલાવવા માટેનો ઠરાવ રજૂ કર્યો એ ઠરાવ સર્વાનુમતિથી પસાર થયો તેને મંજૂરી મળી અને અસહકારનું આંદોલન શરૂ થયું અસહકારનો અર્થ થાય સરકારને તમામ બાબતોમાં તમામ કાર્યોમાં સરકારના તમામ કાર્યોમાં સરકારને સહકાર આપવાનો નહીં સહકાર ન આપવો હવે આ આંદોલનના મુખ્ય બે પાસાઓ હતા રચનાત્મક અને ખંડાત્મક રચનાત્મક પાસાઓમાં જોઈએ તો હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત બનાવી ખાદી પ્રચાર કરવો અસ્પૃશ્યતા નિવારણ દારૂબંધી રાષ્ટ્રીય શિક્ષણ આપવું બરાબર છે સ્વદેશી વસ્તુઓનો વપરાશ થાય તે માટેનો પ્રચાર કરવો લોકોને ઘેર ઘેર એન્ટ્રી માતા કરવા અને કેળવ સ્વરાજ્ય ફંડની અંદર 1 કરોડ રૂપિયા એકઠા કરવા આ એમનો કાર્યક્રમ જ્યારે નકારાત્મક એટલે કે ખંડાત્મક ભાષામાં જો આપણે જોઈએ તો સરકારી નોકરીઓ અને ધારાસભાનો ત્યાગ કરો શાળા કોલેજોનો ત્યાગ કરો સરકારી સમારંભો એકાબો અને ઉપાધિઓનો ત્યાગ કરો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કામ કરતા જે સભ્યો હતા એમણે પણ બરોબર છે પોતાના હોદ્દાઓનો ત્યાગ કરવો અને અદાલત નો પણ ત્યાગ કરો બરોબર અદાલતમાં કામ કરતા જે લોકો હોય એમને પણ એનો ત્યાગ તો મિત્રો આ બે પાસાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના હવે આપણે જે વાત કરીએ છીએ તે આગળ બરોબર છે તો આ
રીતે આંદોલનની શરૂઆત થઈ. આપણા દેશમાં ઠેર ઠેર વિદેશી કાપડની હોળી કરવામાં આવી. આપણા દેશમાં ઠેર ઠેર વિદેશી કાપડની હોળી કરવામાં આવી. સર પહેલા આપણે વાત કરી ગાંધીજીએ કૈસરે હિંદુ જે ખિતાબ હતો એનો ત્યાગ કર્યો. રવિન્દ્રનાથ ટાગોર નાઇટ હિંદુ જે ખિતાબ કે ખિતાબ મળે તો એનો ત્યાગ કર્યો. આ ઉપરાંત અનેક આપણા દેશના અનેક નેતાઓએ સમયગાળાના પોતાની જે પદવીઓ ઉપાધિઓ ઉપાધિઓ મળી હતી એનો ત્યાગ કર્યો. અનેક વિદ્યાર્થીઓએ શાળા કોલેજોનો ત્યાગ કર્યો. અમને શિક્ષણ આપતી શાળા કોલેજોનો અને અનેક નામાંકિત વકીલોએ પોતાની વકીલાતો છોડી દીધી. હવે આંદોલનમાં આપણે જોઈએ બરોબર ઘટનામાં તો ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ કરવામાં આવી. નવેમ્બર 1921 માં ડ્યુક ઓફ કેનાન ભારત કોણ આવ્યું? ડ્યુક ઓફ કેનાન. ક્યારે આવ્યા? નવેમ્બર 1921 ત્યારે એમના કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવ્યો. ભારતમાં એના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવ્યો. તો પ્રિન્સ ઓફ વેલ્સ ઇંગ્લેન્ડના રાજા એમના સન્માનનો પણ વિરોધ કરવામાં આવ્યો. બરોબર છે. તો ઠેર ઠેર વિદેશી કાપડની ઉપયોગ કરવામાં આવી. નવેમ્બર 1921માં ડ્યુક ઓફ કેનાન ભારત આવ્યા તો એમના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવ્યો. પ્રિન્સ ઓફ વેલ્સ ના સન્માનનો પણ વિરોધ કરવામાં આવ્યો, બહિષ્કાર કરવામાં આવ્યો. હવે આપણા દેશમાં જે વિદ્યાર્થીઓ શાળા કોલેજો છોડી દીધી તો એ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે આપણા દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળા કોલેજો શરૂ કરવામાં ફટી ગયા. આપણા દેશમાં આ અસહકારના આંદોલનમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો. શાળા કોલેજો છોડી દીધી. હવે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ ભણવાનું છોડી દે તો એ શિક્ષણથી વંચિત રહી જાય. એ વંચિત ન રહે તે માટે આપણા દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ શાળા કોલેજો શરૂ કરવામાં આવી. જેમાં બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા વિદ્યાપીઠ અને આપણે ગુજરાત વિદ્યાપીઠ જાણીએ છીએ. બરોબર છે. બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા વિદ્યાપીઠ અને આપણે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના એ સમયગાળામાં થઈ. હવે આગળ આપણે વાત કરીએ તો આપણા દેશની અંદર ટીળક સ્વરાજ્ય ખંડમાં 1 કરોડ થી વધુ નાણાં એકઠા કરવામાં આવ્યા. આ પહેલી વાત છે. ટીળક સ્વરાજ્ય ખંડમાં 1 કરોડ થી પણ વધુ નાણાં એકઠા થયા. અનેક પ્રસંગોમાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી. એ ઘટનાને બાદ કરતા એ ઘટના હતી મોપલા બરવો. મોપલા બરવો જે હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલો, પણ અંગ્રેજ સરકારે એને દબાવી દીધો. એટલે જે ટીકા પાત્ર પણ બન્યું. સમગ્ર દેશની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આ આંદોલન થયું. આ આંદોલનના કારણે આપણા દેશની અંદર જોરશોરથી સ્વદેશી પ્રચાર થયો. આ સ્વદેશી પ્રચારના કારણે ઇંગ્લેન્ડથી
પગરખા છે અને મોચોની જે વસ્તુ હતી બરાબર એ આયા ખૂબ જ ઘટી ગઈ ખૂબ જ ઘટી ગઈ અને બ્રિટિશ પાર્લામેન્ટમાં એનો પડતો બરાબર ઇંગ્લેન્ડને જે ભારે આર્થિક નુકસાન થયું જેથી કરીને ઇંગ્લેન્ડ સરકાર ચોંકી પછી જ્યારે આપણે મિત્રો આપણા દેશની અંદર અહીંયાથી હવે પછી વાત કરીએ છીએ ઠેર ઠેર વિદેશી કાપડની હોડીઓ કરવામાં આવી નવેમ્બર 1929માં ડુકો કેનાર ભારત આવ્યા તો એમના ડાયરેક્ટરનો બહિષ્કાર કરવામાં આવ્યો પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો બહિષ્કાર કરવામાં આવ્યો વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે આપણા દેશમાં બિહાર વિદ્યાપીઠ જામિયા મિલિયા વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠો શરૂ કરવામાં આવ્યું તેડ સરકાર કે ફંડની અંદર 1 કરોડથી પણ વધારે નાણાં એકઠા કરવામાં આવ્યા અને પ્રસંગોએ હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી એક ઘટનાને બાદ કરતા ની ઘટનાથી મોકલા પડ્યો જેમાં હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે આ બળવો થયેલો જે ટીકા પાત્ર બનેલો પણ અંગ્રેજ સરકારે બળવાને દબાવી દીધો હવે આપણા દેશની અંદર જોર શોર સ્વદેશી પ્રચાર શરૂ થયો જેની અસર ઇંગ્લેન્ડથી આવતી વસ્તુઓ ઉપર થઈ જેમ કે સિગારેટ પગરખા મોચોની જે વસ્તુ ઇંગ્લેન્ડથી આવતી એના પ્રમાણમાં ખૂબ જ મોટો ઘટાડો થયો અને એ ઘટાડા બ્રિટિશ પાર્લામેન્ટમાં પડઘો પડ્યો આ અસરકારક આંદોલનથી ઇંગ્લેન્ડ સરકારને ખૂબ જ ભારે આર્થિક નુકસાન થયું અને ઇંગ્લેન્ડ સરકાર પણ ચોંકી એટલે આપણા દેશમાં રહેલી અંગ્રેજ સરકારે દમન નીતિ અપનાવી જેમ બે કામ લાઠી માર કરો આગે દળ ગોળીબાર કરો સામૂહિક ધરપકડો કરવામાં આવી અને લોકો ઉપર અમાનુષી અત્યાચાર કરવામાં પડતી જાય અસહકારના આંદોલન દબાવી દેવા માટે અંગ્રેજ સરકારે કઈ દમનનીતિ અપનાવી તો બેફામ લાઠીચાર્જ કર્યો આગેદર ગોળીબાર કર્યો સામૂહિક ધરપકડ કરવામાં આવી અને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો અને આ અંગ્રેજ સરકાર ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતાને તોડી પાડવાના તમામ પ્રયાસો કરે બરાબર છે હિન્દુ મુસ્લિમ એકતાને તોડી પાડવા માટેના તમામ પ્રયાસો ભારતમાં રહેલી બ્રિટિશ સરકારે કર્યા અંગ્રેજ સરકારે કર્યા તો આવી રીતે આપણા દેશમાં બરાબર છે આ બધા એના બનાવો છે અસહકારના આંદોલનના બનાવો ઘટનાઓ કઈ આ બધી ઘટનાઓ આપણે યાદ રાખવાની એમાં પણ આપણે બીજી મહત્વપૂર્ણ ઘટના આપણે યાદ રાખવાની છે ખાસ અને વેરી વેરી મોસ્ટ ચૌરી ચૌરાનો બહુ મહત્વપૂર્ણ ઘટના ની ચૌરી ચૌરાનો મેળા 5 ફેબ્રુઆરી 1922 ના રોજ આ ઘટના બની ચૌરી ચૌરાની ઘટના આ તો આ ચૌરી ચૌરા ક્યાં આવેલું છે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આ ઘટના આપણે ગયા વર્ષે થઈ ગયા છીએ મિત્રો બરોબર છે તમારામાંથી ઘણા ખરા મિત્રોને યાદ હશે ઘટના એવી બની કે આ અસહકારના આંદોલનના ભાગરૂપે ગામના લોકો એક સંઘર્ષ નીકળ્યો એ સંઘર્ષ પર
પોલીસોએ ગોળીબાર બરાબર હવે સરઘસ નીકળે એટલે પણ ગોળીબાર થાય તો સ્વાભાવિક છે કે લોકો ઘાયલ પણ થાય લોકો મૃત્યુ પણ પામે અને આ બધું અંદાજે થાય દોડધામ ભાગદોડ મચી પણ પરિસ્થિતિ એવી બની કે પોલીસો પાસે જે ગોળીઓ હતી એ ગોળીઓ ખલાસ થઈ હવે આ ગોળીબારના કારણે તે બાજુ લોકો ઉશ્કેર રહેલા અને પાછી અમે જાણ થઈ કે હવે પોલીસો પાસે ગોળીઓ નથી એટલે ઉશ્કેરાયેલા હોવાના કારણે એ હિંસા તરફ વળે ગુસ્સો બરાબર છે ગુસ્સો અને એ હિંસા તરફ વળે એટલે સ્વાભાવિક છે કે આખું લોકોનું ટોળું બધા પોલીસો બાજુ ગયું એટલે પોલીસો ગભરાય પોલીસો ગભરાય ના ગભરાય અને પોતાનો જીવ બચાવવા બધા જે પોલીસ ચોકી હતી મકાન હતું જે બરોબર છે બધા એમાં જતા કોણ જતું રહ્યું પોલીસ કોણ જતું રહ્યું મિત્રો પોલીસ તો આ પોલીસો જે છે આ લોકો બધા તરફ આવ્યા હતા તરફ ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા માટે જઈ બધા પોલીસો પોલીસ ચોકીમાં જતા હવે એની સામે લોકોએ શું કર્યું આખો જે પોલીસ ચોકી હતી કે પોલીસ સ્ટેશન હતું મિત્રો આગે આપણે સળગાવી દીધું અને એના કારણે એમાં રહેલા 21 જે પોલીસ કર્મી હતા એમ મૃત્યુ પામ્યા હવે ગાંધીજીની ચળવળમાં તો ગાંધીજીના આંદોલનમાં હિંસા થઈ ગઈ શું થયું મિત્રો હિંસા શું થયું મિત્રો હિંસા જેવી આ ઘટનાની ત્યારે ગાંધીજીને જાણ હિંસા થઈ બરોબર જેવી ગાંધીજીને જાણ થઈ ગાંધીજીને ખૂબ જ દુઃખ થયું અને ગાંધીજીએ કહ્યું હિંસાનું મૂલ્ય નહીં સમજનાર લોકોના હાથમાં સત્યાગ્રહનું સોરી અહિંસાનું મૂલ્ય માફ કરજો અહિંસાનું મૂલ્ય સહી નહીં સમજનાર લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે બરાબર જ્યારે ગાંધીજીને આ સમાચાર મળ્યા ગાંધીજીને દુઃખ થયું ગાંધીજીએ કહ્યું કે અહિંસાનો મૂલ્ય નહીં સમજનાર લોકોના હાથમાં સત્યાગ્રહનો શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે અને તરત જ ગાંધીજીએ આ આંદોલન પાછું ખેંચી આવી રીતે અસહકારનું આંદોલન લખવું રહ્યું તો અહીંયા આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ આપણે અસહકારની અસરો અને સ્વરાજ પક્ષ આ પાઠમાં છેલ્લા બે પોઈન્ટ બાકી રહ્યા છે આવનારા વિડીયોમાં આપણે એની ચર્ચા કરીશું.